હેલો, આપણે યુટ્યુબ ફેમિલી, આપણે આજે બાલુસા બનાવવાના છે. તો બાલુસા બનાવવા માટે એક કપ આપણે મેંદો લેવાનો છે. એક કપ મેંદો લેવાનો છે. એને આપણે આ રીતે સાળી લેવું. કપ મેંદો લીધો છે, ચોથાઈ ચમચ આપણે બ્લેકિંગ સોડા લીધા છે. ચમચીનો ચોથો ભાગ આપણે નમક લઈશું. આપણે એમાં 2-3 ચમચી ઘી નાખીશું. ઘીનું મોણ દેવાનું છે એટલે એકદમ આપણે પરફેક્ટ સરસ પોચા બને છે. એને એકદમ સરસ મિક્સ કરી દેવાનું. આપણે મિક્સ સરસ થઈ ગયું છે તો આપણે હવે એને લોટ બાંધી દઈશું. થોડું થોડું પાણી નાખતું જવાનું છે. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે તો આપણે હવે એને ટાંકી દઈશું. અડધી ચમચી ઘી નાખીને પછી ટાંકી દેવાનું છે. 10 મિનિટ માટે આપણે 1 કપ જેટલી ખાંડ લીધી છે. આપણે 1/2 કપ જેટલું પાણી લેવાનું છે. એની આપણે ચાસણી બનાવવાની છે તો આપણે એમાં એડ કરી દઈએ. આપણે એની ચાસણી બનાવી નાખીએ. આપણે ચાસણી સરસ એકદમ ઓગળી ગઈ છે, બની ગઈ છે તો આપણે એમાં ઇલાયચી નાખીશું. 2 ઇલાયચી નાખીશું. ઇલાયચી નાખી એને થોડી વાર હલાવીશું. આપણે એને કલર લાવવા માટે આપણે કલર નાખીશું લાલ. આપણે એકદમ સરસ બાલુસા બનાવવાના છે. બાલુસા બનાવવા માટે આપણે ચાસણી તૈયાર છે. થોડી વાર જ રહેવા દઈએ છે. આપણે ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, એકદમ કોણાઈ ગયો છે તો આપણે હવે એને તૈયારી કરી. આપણે એને કટિંગ કરી નાખીશું. કટિંગ કરી અને આવી રીતના ફરી વાર કરીશું. એવી રીતના 3 વાર કરવાનું છે તો આપણો લોટ સરસ ગૂંથાઈ જશે. આપણો લોટ સરસ તૈયાર છે, થઈ ગયો ને એકદમ મસ્ત. તો આપણે હવે એને બાલુસા બનાવીશું. આવા નાના નાના લુવા કરવાના છે. લુવા કરી અને આપણે બાલુસા બનાવવા. આમ લુવા કરી અને આવી રીતના પેસ્ટ કરવાનું. આપણે બાલુસા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે હવે એને તળવા તેલ મૂકીશું. આપણે તેલ મૂકી દઈશું ગરમ થવા. આપણે બહુ તેલ ગરમ નથી થવા દેવાનું. આછું આછું તેલ ગરમ થવા દેવાનું છે. આપણે જોઈ લઈશું. આપણે તેલ આવી ગયું છે. બહુ તેલ ગરમ નથી થવા દેવાનું. તેમાં ગેસે જ તળાવવા દેવાનું છે. તો આપણે એને તળાવવા માંગીશું. આપણે એને પલટાવી લઈશું. આપણે એને ગોલ્ડન કલરના થવા દેવાના છે. સરસ એકદમ મસ્ત મીઠી ને એવી આપણી આઈટમ થાય છે. ખાવાની બહુ મજા આવે છે. આપણા બાલુસા સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે તો આપણે એને ઉતારી લઈશું. ઉતારીને સીધા ચાસણીમાં મૂકવાના છે. સીધા ચાસણીમાં એડ કરવાના છે. આપણા બાલુસા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એમાં ચાસણીમાં એડ કર્યા હતા તો આપણે હવે ડીશમાં કાઢી લઈશું. આપણે આવી રીતના સાણી છે એને આવી રીતના સોપડી દેવું. સોપડી દેવું ને એટલે એને ફ્રીજમાં મૂકીએ એટલે એકદમ સરસ ઉપર ખાસા ખાઈએ ને એવું લાગે આપણને. તૈયાર છે તો આપણે એને બની ગયા ને મસ્ત. તો આપણે મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. રાધે રાધે.